Okay, let's start. Preview demo with sitemap. Okay, now add. Okay. सौथी पहला यहाँ पे आपने साइड मैप पास लगी है साइड मैप कंट्रोल से आ समा उससे नेविगेशन में ये हम ड्रैग एंड ड्रॉप करो छू अगर बच्चे बी आर टैग राइट मैंने नीचे हूँ आप पूछू ट्री व्यू कंट्रोल ओके ट्री व्यू कंट्रोल आ गई है साइड मैप कंट्रोल आ गई है ओके okay, कहीं डिजाइन आ रही देखा से तमने ऊपर देखा है डिजाइन पेज नंबर 91 ओके okay, आ रही कहीं डेमो आ गया है कोई भी वेबसाइट पर जाओ तो तमने यहां बताओ से ओके okay, आना माटे तमारे तुम यूज करवानो छे आपने चार पांच पेज बनावी दीजिए दईए तमारी पासे घणा पेज छे होम पेज हार्डवेयर पेज राइट फॉर एग्जांपल मारी पासे घणा पेज छे जे अहीं ऑलरेडी ओके हम पेज बनाऊ छू नी अंदर पेज ऐड करतो जाऊं मां पहले से तैयारी ना आपरा करिए home.spx ये लिखी दिए h1 हार्डवेर एसपीएक्स पेज नु नाम लखी दिए h1 हार्डवेर બીજું આપણે લખીએ મોનિટર આ બધી વસ્તુ હાર્ડવેર માં કહેવાય રાઈટ મોનિટર ઓકે यार बच्ची बीजू पेज जी छे मॉनिटर पच्ची सु आउसे कीबोर्ड राइट कीबोर्ड कीबोर्ड राइट कीबोर्ड पेज ત્યાર પછી નવું પેજ લઈએ આજે બુકમાં જે છે તે જ આપણે બેઠું બનાવતા છે એ જ રીતના એટલે ઇઝી ગોઈંગ રહી તમારા માટે હવે હાર્ડવેર બનાવ્યું હાર્ડવેરમાં બે 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 ટાઈપ લઈ દીધી કીબોર્ડ ને મોનિટર હવે સોફ્ટવેર બનાવ્યું સોફ્ટવેર ઓકે સોફ્ટવેર પેજ સોફ્ટવેર પછી આવશે કાઉન્ટિંગ 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 સોફ્ટવેર પેજ सॉफ्टवेयर ओके आटला बन गया युवा अब अपने साइट मैप कंट्रोल लेवानो शू लेवानो एक साइट मैप पाथ कंट्रोल लेवानो जे तमे एड न्यू आइटम करशो એટલે તમને એક સાઇટ મેપ પાથ દેખાશે રાઈટ હવે જો સાઇટ
साइड मैप देखा है यहाँ कंट्रोल साइड मैप तो एक साइड मैप पेज जे छे ते एक एक वेबसाइट में एक साइड मैप ले सकता है। अब आ साइड मैप ली दो एनी अंदर आपने नोड बनावाना छे पहलो जे छे एमा आपने होम लखीशू होम डॉट एएसपीएक्स राइट एनी ऊपर यहाँ भी सुन टाइटल होम डिस्क्रिप्शन में त्यार पछी यहाँ लखीशू हार्डवेयर डॉट एएसपीएक्स राइट यहाँ आपीशू हार्डवेयर त्यार पछी एनी नीचे बीजू लखीशू सॉफ्टवेयर सॉफ्टवेयर डॉट एएसपीएक्स राइट यहाँ आपीशू सॉफ्टवेयर बराबर यहाँ आपीशू हार्डवेयर ओके थई गयो। हवे जो आने अत्यारे आपणे क्लोज नथी आ रीतना करीशुं साइड मेप ओके आ साइड मेप आपणे क्लोज कर्यो राइट अहींया साइड मेप नोड ओके एनी अंदर आ रीतना साइड मेप नी अंदर एक बीजो साइड मेप मूकीशुं અને હજુ બીજું મૂકીશું ત્યાર પછી આને પણ આપણે ક્લોઝ કરીશું ઓકે અને કાઢી નાખું ઓકે આ રીતના આની અંદર પણ બે મૂકીશું ઓકે હવે જો સિમ્પલ ફંડા છે આની અંદર જોઈશું મોનિટર મોનિટર ડોટ એક્સપીએક્સ છે બીજું છે આપણું કીબોર્ડ ડોટ એએસપીએક્સ કી બોર્ડ ડોટ એએસપીએક્સ બરાબર અહીંયા છે એકાઉન્ટિંગ ડોટ એએસપીએક્સ એકાઉન્ટિંગ ડોટ એએસપીએક્સ અહીંયા જે છે એસએમએસ ડોટ એએસપીએક્સ એસએમએસ રાઈટ અહીંયા હું લખીશ એસએમએસ અહીંયા હું આપીશ એકાઉન્ટિંગ બરાબર ઓકે ડન આટલું થઈ ગયું હવે તમારે શું કરવાનું છે કે તમારે બધા આ બધી ફાઇલ બનાવી આપણે ખ્યાલ આવ્યો આટલામાં સ્ટુડન્ટ હેલો હેલો હા સર ઓકે વેરી ગુડ કોઈને ની ખ્યાલ આવે તો ના બોલો બરાબર અને સેવ કરીએ એમને નથી સમજ પડતી તે મને તરત જ બોલે આપણે બધા પેજ બનાવી પર હવે આપણે પ્રિવ્યુ પર જતા છે પ્રિવ્યુ ની અંદર ડિઝાઇન પર જઈએ ડિઝાઇન માં જઈને સાઇડ મેપ કંટ્રોલ લીધો ને તેની અંદર આવે તમારે શું કરવાનું ન્યુ સોર્સ માં જવાનું ન્યુ સોર્સ પર તમે જેવું ક્લિક કરશો ને એટલે સાઇડ મેપ કંટ્રોલ આવશે ઓકે કરો બરાબર ઓકે કરશો એટલે તમારું જે સાઇડ મેપ લીધેલું છે તો ઓટોમેટિક અહીંયા આવી ગયું જો હોમ હાર્ડવેર મોનિટર કીબોર્ડ ઓટોમેટિક આવી ગયું આ કાંઠી આવ્યું આપણે એક વેબસાઇટ વેબ ડોટ સાઇટ બનાવીને તેને આપણે કનેક્ટ કરી દીધું અહીંયા રાઈટ ને અહીંયા એસ કંટ્રોલ એસ કરી દઈએ ઓકે તો તમારું સાઇટ મેપ કનેક્ટ થઈ ગયું હવે આ જ પેજને આપણે રન કરીએ જોઈએ સાઇટ મેપ પાથ નો ડેમો આપણે પ્રિવ્યુ નો ડેમો જોતા છે ને તો પ્રિવ્યુ નો ડેમો ને રન કરીએ ઓકે સે જો આજ્ઞા આમાં હું છે તમે રોજ પ્રોજેક્ટ બનાવો ને રોજ મેં પ્રોજેક્ટ બતાવો ને આજે કરી નાખો તો તમને સમજ પડે બાકી કોઈ દિવસ એવું બનવાનું નથી કે તમે 10 દિવસ પહેલા પ્રોજેક્ટ બનાવીને આજે બનાવવા જાઓ તો એમાં એરર જ આવવાની છે એમાં નથી સમજ પડવાની રોજનું રોજની કામ કરો ને તો તમારું કામ વધતું જશે એ તમારું માઇન્ડ પ્રોબ્લેમ માં મુકાશે બરાબર જો આ પેજ આવા લાગ્યા દેખાય છે ઓકે એસએમએસ બધું જ્યાં જે ક્લિક કરે તે આવશે આવું વધારે સારું ને રાઈટ આને તમે મેનુ તરીકે પણ યુઝ કરી શકો ઓકે દરેક વસ્તુ સાઇટ મેપ માંથી થાય છે પ્રિવ્યુ ને સાઇટ મેપ કનેક્ટ થઈ ગયા ઓકે આપણે પ્રિવ્યુ માં તો કોઈ કોડિંગ કર્યું નથી આપણે બધું કોડિંગ ક્યાં કર્યું સાઇટ મેપ માં હવે બીજી એક વસ્તુ
साइट मैप कंट्रोल छे आनी હાથે આને ક્લબ કરવાનો છે રાઈટ અને આપણે શું કરવાનું છે ક્લબ કરવાનું છે રાઈટ જો તમે આ રીતના લઈ શકો આ રીતના લઈ શકો આ રીતે પ્રોફેશનલ લઈ શકો અત્યારે આપણે રિમૂવ ફોર્મેટિંગ ઓકે એપ્લાય કરીએ હવે મને ઉપર દેખાવું જોઈએ હું હાર્ડવેર માં આવું તો હોમ હાર્ડવેર મોનિટર એવું અહીંયા દેખાવું જોઈએ તો એના માટે મારે શું કરવાનું તે હું તમને કહું રાઈટ As you have said, okay, तमे आ ट्रिव्यू लीधो ओके अहीं एमटी आ ओके करिए जो 100 लाइन करे तो लाइन पण आवशे कंट्रोल एस करीने आपणे जोईए दिखाई छे ओके हजी एक वस्तु मारे बतावानी छे नेविगेशन ऊपर नेविगेशन भी थवुं जोईए राइट हवे नेविगेशन केवी रीतना थशे आ तो थे ही बराबर व्यू द चेंज साइड अगर आप साइड में पाथ कंट्रोल ने क्लब करिए राइट अगर जो आपके पास साइड में पाथ कंट्रोल से कंट्रोल से ना एक कंट्रोल से ને હું ડિલીટ કરું છું ને ફરીથી હું એને એડ કરું છું સાઇડ મેપ કંટ્રોલ આ જે છે અહીંયા જઈને સાઇડ મેપ પાથ ઓકે ઓકે આવી ગયો સાઇડ મેપ પાથ કંટ્રોલ ઉપર હવે આની અંદર મને ડેટા જોઈએ છે રાઈટ જો વેર ઇટ ઇઝ ઓટોમેટિકલી ગેટ ધ સાઇડ મેપ પાથ કંટ્રોલ नेविगेट कंट्रोल पेज नंबर होम एज अ स्टार्टअप पेज हवे जो आनी अंदर तमारे जाओ एनी प्रॉपर्टी आवशे प्रॉपर्टी मां तमारे ये प्रॉपर्टी जेवू देखाय छे प्रोवाइडर आपवानुं रहेशे प्रोवाइडर प्रोवाइडर मां तमे शुं आपशो साइट मैप पाथ प्रोवाइडर ही आपको पड़े प्रोवाइडर में तुम શું આપી શકશો જો અહીંયા લખેલું છે બુક માં પેજ નંબર 94 નેવિગેશન કંટ્રોલ એક્ઝામ્પલ એટ રન ટાઈમ આ બેને હવે કનેક્ટ કરવાનું છે એ કેવી રીતના થશે અમારે અહીંયા સાઇટ મેપ આપ્યો ને रन करिए आपने ऊपर आवो जोइए अगर पेज चेंज करिए એટલે દેખાતો નથી મતલબ માં અહીંયા તમે આ એકાઉન્ટ કરો તો અહીંયા ઉપર આવવું જોઈએ ઉપર ક્લિક કરીએ તો હોમ આવે છે
राइट साइड मैप प्रीव्यू कंट्रोल रेंडर विद द साइड मैप पाथ और कंट्रोल नो नाम શું છે साइड मैप पाथ ओके साइड मैप पाथ में ऑटोमेटिक आ जावे ओके જો એ બધા નીકળી ગયા એટલે કંટ્રોલ ઝેડ કરી દો સાઇડ મેપ પાથ કંટ્રોલ દર વખતે મેં બતાવું છું માસ્ટર પેજ ના ડેમો માં મૂકી દીએ આપણે તો વધારે ખ્યાલ આવશે માસ્ટર પેજ માં મૂકશું તો જ આવો કારણ કે માસ્ટર પેજ માં નેવિગેટ નહીં થાય ખબર છે રીતે તને માસ્ટર પેજમાં મૂકશો ને તો જ ખબર પડે જો મને ડાઉડી આને છે ને માસ્ટર પેજમાં મૂકીએ मास्टर पेज वालों का नहीं हुआ ब्रो ओके आप लोग मास्टर पेज से मास्टर पेज में नीचे साइड मैप पाथ कंट्रोल અહીંયા લીધો ઉપર આવી ગયો અહીંયા સાઇડ મેપ રૂટ નોડ એ આવી ઓકે ત્યાર પછી આપણે એની નીચે માસ્ટર પેજ માં રિવ્યુ ડેમો જે છે એને કોપી બી કરી લઈએ સર અહીંયા કોપી કરી લઈએ માસ્ટર પેજ માં મૂકીએ ઓકે હવે આને ક્રોપ કરવાનું હોય ડેટા સોર્સ સાથે હવે આને રન કરીએ અહીંયા ઇન્ડેક્સ ડોટ એએસપીએક્સ રન કરીએ ઇન્ડેક્સ ઇન્ડેક્સ ઓકે આપણે ઇન્ડેક્સ આવ્યું ઇન્ડેક્સ માં કરવાના 1 2 3 ઓકે અહીંયા સાઇડ મેપ પાથ દેખાય છે અહીંયા જો બધાને છે ને માસ્ટર પેજમાં લેવું પડે પણ દેખાય બધા કંટ્રોલને માસ્ટર પેજમાં લઈશું તો જ આવશે હવે આ બધાને હોમ વાળાને છે માસ્ટર પેજમાં મારે કન્વર્ટ કરવા પડે એ કઈ રીતના થશે હું તમને બતાવી દઉં હોમને મારા માસ્ટર પેજમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા મારે શું કરવું પડે માસ્ટર પેજ કોડિંગ
અને કોપી કરી લેવાનું અને કાઢી નાખી આવ્યું. અહીંયા હોમ આવી ગયું, જુઓ દેખાય છે હોમ આવી ગયો, એટલે મતલબ આપણે બધું કામ સરળ થઈ ગયો. આપણે હોમ છે, આપણે હોમ પછી બીજું કયું લીધું, હાર્ડવેર. હાર્ડવેર માં કોપી કરી દઈએ, અહીંયા લખી દઈએ હાર્ડવેર. ઓકે, અહીંયા માસ્ટર પેજ ને ક્લોક કરી દઈએ. તો માસ્ટર પેજ કરતા નથી આવડતું, સાદા પેજને તે શીખી લેજો, પાછું બતાવતો છું. રાઈટ, હાર્ડવેર પછી કીબોર્ડ, તમે કીબોર્ડ લખો, કીબોર્ડ. રાઈટ, અહીંયા માસ્ટર પેજનું નામ આપો. રાઈટ, પેજ ઇક્વલ ટુ ડન. પછી મોનિટર, રન કરીએ, ટ્રાય કરીએ. ઓકે, મેં મોનિટર પર ક્લિક કરું તો અહીંયા આવી ગયો હાર્ડવેર ની અંદર મોનિટર. આને સાઇટ મેપ પર અહીંયા હું ક્લિક કરા તો હાર્ડવેર પર આવી જશે, અહીંયા ક્લિક કરીશ તો હોમ પેજ પર આવી જશે, અહીંયા હું ક્લિક કરીશ તો મોનિટર પર આવી જશે, અહીંયા હું ક્લિક કરીશ તો હાર્ડવેર પર આવી જશે, અહીંયા હું ક્લિક કરીશ તો કીબોર્ડ પર આવી જશે. તો આને શું કહેવાય, નેવિગેશન. હવે સોફ્ટવેરમાં બી કરી દઈએ, સોફ્ટવેર બી ચેન્જ કરી દઈએ, બરાબર. તો આ કેવી રીતના મૂક્યું મેં તમને મેં બતાવ્યું, ખાલી તમે જો સરે કેવી રીતના કર્યું, બરાબર. સોફ્ટવેર માં પેલું માસ્ટર પેજ ક્લોક કરવાનું રહી ગયું, એને ક્લોક કરો. રાઈટ, અહીંયા એસએમએસ, અહીંયા પણ એને માસ્ટર પેજ ને યુઝ કરો. અકાઉન્ટિંગ વાળા પર કરી દઈએ, અકાઉન્ટિંગ વાળું કામ ગયું, અકાઉન્ટ વાળું કામ. ઓકે, અકાઉન્ટ વાળું આવી ગયું. જો આપણે આજે મેં બતાવું છું કે આખું તમારે બનાવવાનું છે, તમારી વેબસાઇટ બની જાય પછી બનાવવાનું છે, અને માસ્ટર પેજની નીચે મેનુ જે આવતું છે ને તેની નીચે તમારે આવ્યું આ મૂકવાનું રહેશે. મેં કેવું મૂક્યું અહીંયા જો, હવે જો એકાઉન્ટિંગ પર ક્લિક કરો તો સોફ્ટવેરની અંદર આવ્યું, સોફ્ટવેર પર ક્લિક કરો તો સોફ્ટવેર આવી ગયું, એસએમએસ પર ક્લિક કરો તો એસએમએસ. This is called navigation, right? એને તમારે મેનુ ની ઉપર મૂકો અથવા અહીંયા સાઈડ પર મૂકો, તમારે જેમ ફાવે તેમ મૂકી શકો. આપણે આજે જે બતાવ્યું છે એ શું કીધું મેં, સાઇટ મેપ પાથ કંટ્રોલ ને પ્રિવ્યુ નો ડેમો, ને સાઇટ મેપ પાથ ની અંદર આપણે આ મેઇન કામ કર્યું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે આવ્યું. આ એક વેબ ડોટ સાઇટ મેપ નામની ફાઇલ બનાવી, એની અંદર આ બધી વસ્તુ ડિઝાઇન કરી. એમાં જો આ મેઇન તમારો રૂટ છે, બરાબર. એની અંદર આ એક રૂટ સાઇટ મેપ નોડ છે, બીજો એક સાઇટ મેપ નોડ, એની અંદર પાછા નાના નાના સબ છે. ઓકે, તો આ વસ્તુ આપણું ડન થઈ ગયું. ઓકે, ખ્યાલ આવી ગયો. આ તમારે કરતા રહેવાનું છે સ્ટુડન્ટ. આટલું નહીં સમજ પડે તો લખી લેવ, ને આ વિડીયો પણ હું તમને સેન્ડ કરી દઉં છું અત્યારે. ઓકે, આપણું અત્યારે અહીંયા પ્રેઝન્ટેશન ઓવર, સ્ટોપ રેકોર્ડિંગ.